ઓકે, નેક્સ્ટ આગળ ક્વેશ્ચન નંબર 14, રૂપાંતરિત સિદ્ધાંત. રૂપાંતરિત સિદ્ધાંત જે છે એનું જૈવ રાસાયણિક પૃથ્થકરણ, એટલે ગ્રિફિથે બેક્ટેરિયા ઉપર પ્રયોગો કરી અને જનીનદ્રવ્ય ડીએનએ છે એ માહિતી આપતો પ્રયોગ કર્યો, એ રૂપાંતરિત સિદ્ધાંતનો પ્રયોગ એટલે ગ્રિફિથનો પ્રયોગ અને એનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ. હવે જોજો, ઓસ્વાલ્ડ એવરી, કોલિન મેકલિયોડ અને મેકલિયન મેકાર્ટીએ 1933 થી 1944, એટલે 10 વર્ષ સુધીના એના કાર્ય પહેલા, એટલે એવરી, મેકલિયોડ અને મેકાર્ટીએ જે 1933 થી 1944 સુધી કાર્ય કર્યું, એ કાર્ય પહેલા શું માનવામાં આવતું હતું? તો કે આનુવંશિક દ્રવ્ય પ્રોટીન છે, જનીનદ્રવ્ય પ્રોટીન છે એવું માનવામાં આવતું હતું. અને ગ્રિફિથના બેક્ટેરિયા પરના પ્રયોગોએ આ રૂપાંતરિત સિદ્ધાંત છે એની જૈવ રાસાયણિક પ્રકૃતિ નક્કી કરવા પ્રયોગો કર્યા છે. હવે જોજો, ગરમીથી મૃત કોષોમાંથી શુદ્ધિકૃત જૈવ રસાયણો જેમ કે પ્રોટીન, ડીએનએ અને આરએનએ, એટલે ગરમીથી મારી નાખેલા બેક્ટેરિયામાંથી એ પ્રોટીન, ડીએનએ, આરએનએ નું શુદ્ધિકરણ કરવું એટલે અલગીકરણ કર્યું અને જોયું કે તેમાંથી કયું દ્રવ્ય જીવંત આર કોષને, એટલે કે ખરબચીડા બેક્ટેરિયાને એસ કોષમાં, એટલે કે લીસા બેક્ટેરિયા વિષારી બેક્ટેરિયામાં રૂપાંતરણ કરે છે. તો એનું સારાંશ એવો નીકળો કે માત્ર ડીએનએ જ એસ બેક્ટેરિયાનું આર બેક્ટેરિયામાં રૂપાંતરણ કરી શકે છે. ડીએનએ પોતે કેપેબલ કે સક્ષમ છે જે એસ બેક્ટેરિયાને આર બેક્ટેરિયામાં રૂપાંતરિત કરે છે. પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચક એટલે પ્રોટીએજીસ અને આરએનએનું પાચન કરતા ઉત્સેચક એટલે આરએનએઝ આ રૂપાંતરણ પર અસર કરતા નથી. પ્રોટીનનું પાચન કરતા પ્રોટીએઝ અને આરએનએનું પાચન કરતા આરએનએઝ એસનું આરમાં રૂપાંતરણ કરતા નથી અને એટલા માટે રૂપાંતરિત પામતો પદાર્થ એ પ્રોટીન કે આરએનએ નથી એવું સાબિત થયું. જ્યારે ડીએનએઝ દ્વારા ડીએનએના પાચનથી આ રૂપાંતરણની પ્રક્રિયા અવરોધાય છે, તેથી સાબિત થાય છે કે ડીએનએ રૂપાંતરણ માટે જવાબદાર છે. અને તેનાથી તેઓએ તારણ કાઢ્યું કે ડીએનએ જનીનદ્રવ્ય છે, પરંતુ આ બાબતથી બધા જ જૈવ વૈજ્ઞાનિકો એ જે તે સમયે સહમત નહોતા. ઓકે,